હાય, વેલકમ ટુ ગુજરાતી ટેક. તમારી રોજબરોજની લાઈફની અંદર તમે એક વસ્તુ સાંભળતા હશો કે મારા મોબાઈલના અંદર કે કેમેરાની અંદર આટલા FPS છે, રિફ્રેશ રેટ છે, હર્ટ્ઝ સ્ક્રીન છે. તો આ બધા ટેકનિકલી વર્ડ્સને આપણે આજે સમજશું કે આ FPS છે કે રિફ્રેશ રેટ છે કે હર્ટ્ઝ શું છે. તો તેની અંદર જો તમે જોઈએ તો આપણે ફર્સ્ટ FPSથી સ્ટાર્ટ કરીશું. તો FPS મીન્સ ફ્રેમ પર સેકન્ડ, જેની અંદર એક સેકન્ડની અંદર જેટલી ફ્રેમ્સ ક્લિક થાય છે તે રેશિયોને FPS કહેવામાં આવે છે. તેની અંદર ફોટોગ્રાફી વાઇઝ અને વિડીયોગ્રાફી વાઇઝ બંને ટેકનિકલી જોઈએ. ફોટોગ્રાફી વાઇઝ આપણે FPS જોઈએ તો તમે એક સેકન્ડની અંદર કેટલા ફોટોઝ ક્લિક કરો છો તે રેશિયોને FPS કહેવામાં આવે છે. મીન્સ ફ્રેમ પર સેકન્ડ, જે એક સેકન્ડની અંદર તમે કેટલા ફોટોઝ ક્લિક કરો છો, લાઈક 10 ફોટોઝ હોય, 7 ફોટોઝ હોય, 12 ફોટોઝ હોય, 20 ફોટોઝ હોય. તેની અંદર જો જોઈએ તો દરેક કેમેરાની અલગ અલગ કેપેસિટી હોય છે, જેની અંદર તમારે જો સ્પોર્ટ્સ ફોટોગ્રાફી કરવી હોય, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરવી હોય તો વધારે FPSવાળા DSLRની કે કેમેરાની જરૂર પડશે. બાકી તમારે રેગ્યુલર જો ફોટોશૂટ કરવું હોય તો 5 FPS છે, 7 FPS છે તમારે ઇનફ છે. અને બીજું આપણે જોઈશું વિડીયોગ્રાફીની અંદર FPS શું છે. તો તેની અંદર તમને જે વિઝ્યુઅલ દેખાય છે તેની અંદર એક સેકન્ડની અંદર 25 ફ્રેમ છે, 50 ફ્રેમ છે, 60 ફ્રેમ છે, 120 ફ્રેમ છે, તે રીતે તમને જોવા મળે છે. તેની અંદર જોઈએ તો તમે જે હાલ વિડીયો જોઈ રહ્યા છો મેં પહેલાં કહ્યું તે પ્રમાણે 25 FPSની અંદર થાય છે, પણ જો એને 60 FPSની અંદર કરવામાં આવે તો એક સેકન્ડની અંદર 60 ફ્રેમ્સ એડ થશે, એટલે 60 ફોટોઝ એડ થશે, અને ત્યારબાદ જે આખું ફૂટેજ બનશે એ તમને 60 FPSની અંદર જોવા મળશે. એટલે કે કહી શકાય કે 60 FPSની અંદર સ્મૂથનેસ તમને વધારે જોવા મળશે. અને જો તમે તેની જગ્યાએ 100 FPS કે 120 FPS શૂટ કરશો તો તેની અંદર તમને એક સેકન્ડની અંદર 100 ફ્રેમ્સ, 120 ફ્રેમ્સ જોવા મળશે, જેના કારણે ફૂટેજ તમને સ્મૂથ અને સ્લો મોશન દેખાય છે. અને એક રૂલ છે જે હું તમને ટેકનિકલી નહીં સમજાવું પણ ઇઝીલી તમને સમજાવીશ કે તમે જે પણ ફૂટેજ શૂટ કરો છો તેની અંદર તેની શટર સ્પીડ ડબલ રાખો. DSLRની અંદર તમે જે શૂટ કરો છો વિડીયો ફૂટેજ તો તેની ડબલ સ્પીડ રાખવાથી તમને વિડીયોનું જે મોશન છે સ્મૂથનેસ વધારે અંદર જોવા મળશે. બીજા બે ટર્મ તમે સાંભળ્યા હશે, NTSC અને PAL. તો NTSC ને PAL છે શું? ઇન્ડિયાની અંદર કેમ PAL છે, ફોરેન કન્ટ્રીઝની અંદર કેમ NTSC છે? તો તેનો મેઇન ડિફરન્સ એ છે કે PAL સિસ્ટમની અંદર આપણે ત્યાં જે ઇલેક્ટ્રિસિટીનું જે વહન થાય છે તે 50 હર્ઝ ઉપર થાય છે. તેના કારણે તમે જે વિડીયો 50 FPS કે 25 FPSની અંદર શૂટ કરશો તો તમને જે લાઇટનું ફ્લિકરિંગ છે એ તમને જોવા નહીં મળે. અને તે જ રીતે જો તમે NTSC ની અંદર શૂટ કરશો ઘરની અંદર, ઇન્ડોરની અંદર, તો તમને જે લાઇટનું ફ્લિકરિંગ જોવા મળશે. તો તેના પાછળનું કારણ શું છે, ફોરેનની અંદર 60 હર્ઝ ઉપર વીજળીનું વહન થાય છે, એટલે કે ત્યાં 60 FPS અને 30 FPSની અંદર તમે વિડીયો શૂટ કરશો તો ઇન્ડોરની અંદર કોઈ લાઇટનું ફ્લિકરિંગ જોવા નહીં મળે. પણ ઇન્ડિયાની અંદર તમે NTSC જો યુઝ કરશો તો તમને ફ્લિકરિંગ જોવા મળશે. હવે આપણે જોઈશું કે મોબાઈલની અંદર રિફ્રેશ રેટ શું છે. તેને આપણે શોર્ટમાં સમજીએ તો રિફ્રેશ રેટ મીન્સ જે FPS કામ કરે છે એ જ રીતે સેમ મોબાઈલની અંદર જે ડિસ્પ્લે છે તેને રિફ્રેશ થવાની સ્પીડ છે તેને રિફ્રેશ રેટ કહેવામાં આવે છે. અને જેમ તમને વિડીયોની અંદર FPS જોવા મળે છે તે જ રીતે મોબાઈલ ડિસ્પ્લેની અંદર હર્ટ્ઝ જોવા મળે છે. 60 હર્ટ્ઝ છે, 90 હર્ટ્ઝ છે, 120 હર્ટ્ઝ છે. તેની અંદર જો તમે જોઈએ તો 60 હર્ટ્ઝની અંદર સ્ક્રીન છે તેની અંદર જે પણ ફૂટેજ છે તેની અંદર એક સેકન્ડની અંદર 60 ટાઈમ્સ રિફ્રેશ થશે સ્ક્રીન. જેની અંદર જે 90 FPS હશે તો 90 ટાઈમ્સ જે તમે ફૂટેજ દેખી રહ્યા છો તેનું વિઝ્યુઅલ 90 ટાઈમ્સ રિફ્રેશ થશે. તેના કારણે તમને જે તમારું ફૂટેજ છે તમને સ્મૂથ દેખાય છે. તમે ઇઝીલી જોઈ શકશો 60 FPS તમે જે ફૂટેજ જોતા હશો મોબાઈલની અંદર કે સ્ક્રોલિંગ કરતા હશો, કોઈ બી કન્ટેન્ટ હશે એ તમને થોડું ઝરકી દેખાશે. અને તેની કમ્પેરિઝનની અંદર જો તમારા મોબાઈલની અંદર 90 હર્ટ્ઝ ડિસ્પ્લે હશે કે 120 હર્ટ્ઝ ડિસ્પ્લે હશે તો તેનું રિઝલ્ટ તમને વધારે સ્મૂથ જોવા મળશે. અને જો એક મેઇન ફેક્ટ કહીએ તો તમે જ્યારે પણ 90 હર્ટ્ઝ ડિસ્પ્લે યુઝ કરશો તો તેના પછી તમને 60 હર્ટ્ઝ ડિસ્પ્લે ચોક્કસથી એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે તે તમને ઝરકી લાગશે. અને મોબાઈલની અંદર તમને આ જેટલા હર્ટ્ઝ વધારે જોવા મળે છે તેના પ્રમાણે ડિસએડવાન્ટેજ પણ જોવા મળે છે કે જેની અંદર તમે 60 હર્ટ્ઝની ડિસ્પ્લે યુઝ કરશો અને 90 હર્ટ્ઝની ડિસ્પ્લે યુઝ કરશો તો તેના અંદર 90 ટાઈમ્સ સ્ક્રીન રિફ્રેશિંગ જોવા મળશે. તો તેના કારણે જે તમારી બેટરીનો યુસેજ છે તે વધારે જોવા મળશે, એટલે કે તમારો 20% બેટરી જે રિફ્રેશ રેટ વધારે હોવાના કારણે રિડ્યુસ વધારે જોવા મળશે. અને લાસ્ટમાં આપણે સમજીએ ટચ રિફ્રેશ રેટ. તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર તમે ટચ કરશો ત્યારે એ ટચ રજિસ્ટર થઈને કેટલી સ્પીડની અંદર તમને રિસ્પોન્સ આપશે તે રેશિયોને ટચ રિફ્રેશ રેટ કહેવામાં આવે છે. એટલે કે જેટલો ટચ રિફ્રેશ રેટ તમારા ડિસ્પ્લેની અંદર વધારે જોવા મળશે એટલું ટચ રિસ્પોન્સ તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર વધારે તમને ફીલ થશે. અને તમને એક્ઝેક્ટલી મોબાઈલ છે કે DSLR છે તેની અંદર જે FPS યુઝ થાય છે તેના વિશે, યા મોબાઈલ સ્ક્રીનની અંદર જે હર્ટ્ઝ ડિસ્પ્લે યુઝ થાય છે તે વિશે, અને જે રિફ્રેશ રેટ છે તેના વિશે ચોક્કસથી ખ્યાલ આવી ગયો હશે. તો
જો તમને આ વિડીયોનું કન્ટેન્ટ ગમ્યું હોય તો ચોક્કસ લાઇક કરો, તમારા મિત્રો વચ્ચે શેર કરી શકો છો અને અમને સપોર્ટ કરી શકો છો. તમને કોઈ પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી રિલેટેડ જોઈતી હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ અમને સપોર્ટ કરો કમેન્ટ કરીને કે આ વિડીયોની અંદર શું તમને ગમ્યું, કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ લાગી અને કઈ વસ્તુ વધારે ઇમ્પ્રૂવ કરવા જેવી છે, તો તેના વિશે તમે ચોક્કસ કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરીને કહી શકો છો. અને તમે અમારી સાથે જોડાયેલા રહી શકો છો, એટલે કે ગુજરાતી ટેક સાથે સબસ્ક્રાઇબ કરીને. થેન્ક યુ. જય હિન્દ.